हेलो फ्रेंड्स, वेलकम टू टीचिंग ईशन यूट्यूब चैनल। आज थी आपणे एक नवो सब्जेक्ट स्टार्ट करवा जई रह्या छे, जे छे गुजराती व्याकरण, गुजराती ग्रामर। बधा लोकोने घणी बधी प्रॉब्लम्स आवे छे कि साहेब गुजराती व्याकरण कराओ, गुजराती ग्रामर कराओ, नथी आवडतुं। घणा बधा लोको कॉमेंट करे छे, कोई चिंता नहीं, हूँ छू। आज थी आपणे जे गुजराती व्याकरणनी शरूआत करीए छे अने एना जेटला पण विडियो आवशे, जेटला पण टॉपिक छे, ए बधा टॉपिक हूँ कवर करावीश। આ વિડિયો જોયા પછી હું ગેરંટી આપું છું, ના તમારે કોઈ બુક પકડવાની જરૂર પડશે, ના તમારે આ ટોપિકને ગોખવાની જરૂર પડશે। અહીંયા હું શોર્ટકટ મેથડ આપીશ, કઈ રીતના ગુજરાતી વ્યાકરણ યાદ રાખવાનું એ પણ હું તમને કહીશ, આ બધી વસ્તુ ડિસ્કસ કરીશ। અને જ્યારે પણ હું સબ્જેક્ટ કોઈ પકડું છું તો એને મૂળમાંથી ઉખાડી લઉં છું, ઓકે। તો આ ગુજરાતી વ્યાકરણને પણ હું મૂળમાંથી કાઢી નાખીશ। તમારું જે ફિયર છે કે ગુજરાતી વ્યાકરણ નથી આવડતું, આમાં ગોખવું પડે છે, યાદ નથી રહેતું, એ બધી વસ્તુ તમારી ક્લિસ્ટર ક્લિયર થઈ જશે અને ના તમારે કોઈ બુકની જરૂર પડશે, ના કોઈ બીજી વસ્તુ વાંચવાની જરૂર પડશે। આ જે સિરીઝ છે એના ખાલી વિડીયો તમે જોઈ લેજો, બસ એના ઉપરથી તમારે નોટ બનાવી હોય તો નોટ બનાવી દેજો, બાકી આની જે PDF છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે। બસ આટલું ખાલી કરજો, તમારો આ ટોપિક હું ક્લિસ્ટર ક્લિયર કરાવી દઈશ, કારણ કે તમને ખબર છે કે ગુજરાતી વ્યાકરણ એ બિન સચિવાલય એક્ઝામમાં 25 માર્ક્સનું છે, ઓકે। તો 25 માર્ક્સનો આ ટોપિક છે, હું તમને ક્લિસ્ટર ક્લિયર કરાવીને આપીશ। તો ભગવાનને એક પ્રાર્થના તમે કીધી કરી હોય કદાચ કે સાહેબ બિન સચિવાલય એક્ઝામ તમને ખબર છે રિસેન્ટલી કેન્સલ થઈ અને એવું કહેવાય છે કે 40-50 દિવસ પછી લેવાશે, તો તમારા માટે ભલે તમારા માટે આમ કહેવાય કે ખોટું થયું, પણ તમને એક તક મળી અને મને પણ એક તક મળી છે, મને ભણાવવાની તક મળી છે અને તમારા માટે પણ ભણવાની તક એક ઊભી થઈ છે। આ જે 40-50 દિવસનો જે ગાળો આપ્યો છે, ઓકે, જેની અંદર એ પાછી ઠેલાઈ છે, એની અંદર હું જનરલ સાયન્સ અને ગુજરાતી વ્યાકરણ એ હું ક્લિયર કરાવી દઈશ, ઓકે। તો તમારા માટે પણ કહેવાય કે એક તક ઊભી થઈ છે અને મને પણ એક તક મળી છે કે આ 40-50 દિવસમાં આ બધી વસ્તુ હું તમને ભણાવી લો। ચલો તો ટાઈમ વેસ્ટ ના કરતા શરૂઆત કરીએ છે। તો આ જે આપણું ગુજરાતી વ્યાકરણ છે એની અંદર આપણે કયા કયા ટોપિક જોઈશું, તો આ બધા ટોપિક હું ક્લિયર કરાવી દઈશ। આના સિવાય હજુ કોઈ ટોપિક બાકી રહી જતો હોય તો તમે નીચે કોમેન્ટ કરજો, એને પણ હું આની અંદર ઇન્ક્લુડ કરી દઈશ। તો આટલા ટોપિક તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં એક્ઝામ રૂપી ઘણા બધા ક્વેશ્ચનો નીકળે છે, જેમ કે અલંકાર, નિપાત, સંજ્ઞા, અનુગો અને નામયોગી, વિભક્તિ, સંધિ, સમાસ, છંદ, શબ્દકોષ, ધ્વનિ શ્રેણી, જોડણી, કર્તરી, કર્મણી અને ભાવે એમાં કન્વર્ટ કરવાનું એવા વાક્યો, પ્રેરક વાક્યો, ક્રિયા વિશેષણ, વિશેષણ અને કૃદન। તો આટલા ટોપિક તો આ સિરીઝની અંદર હું કરાવીશ જ। હજુ તમને એવું થાય કે સાહેબ આ ટોપિક રહી ગયો છે, નીચે કોમેન્ટ કરી દેજો, તો એ પણ હું આની અંદર ઇન્ક્લુડ કરી દઈશ ને કરાવી દઈશ, ઓકે। તો 1 બાય 1 એક એક આપણે સમજીશું। તો સૌથી પહેલા આજના લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરીએ છીએ અલંકાર। પહેલો જ લેક્ચર છે, એમાં સૌથી પહેલા આપણે પહેલો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ અને એ છે અલંકાર, ઓકે। હવે અલંકાર ભણીએ તો અલંકારના બે પ્રકાર છે, મુખ્ય બે પ્રકાર છે, શબ્દ અલંકાર અને અર્થ અલંકાર। હવે શબ્દ અલંકારની અંદર એના 4 પ્રકાર આવે છે, વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ, યમક કે શબ્દાનુપ્રાસ, પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ, પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ। અને અર્થ અલંકારની અંદર 10 પ્રકાર આવે છે, ઉપમા, રૂપક, ઉત્પેક્ષા, વ્યતિરેક, અનન્વય, શ્લેષ, વ્યાજસ્તુતિ, સજીવારોપણ, દ્રષ્ટાંત અને અન્યોગી। તો સાહેબ આ બધી વસ્તુ યાદ રાખવાની, તો કુલ તમે જુઓ તો 14 પ્રકાર છે અને આ 14-14 પ્રકાર તમારે યાદ રાખવા પડશે। હવે તમને એવું થાય કે સાહેબ આ બધું ગોખવાનું થયું, ના, હું તમને ગેરંટી આપું છું કે આ 14-14 પ્રકાર તમને કોઈ ઊંઘમાંથી ઉઠીને પણ કોઈ ઉદાહરણ પૂછશે તો તમે તરત જ એનો આન્સર આપી દેશો કે સાહેબ આનો પ્રકાર છે। એ રીતના હું તમને સમજાવીશ, એ રીતના ક્લિસ્ટર ક્લિયર કરાવીશ, એ રીતના યાદ રાખવાની ટ્રિક્સ પણ આપીશ। તો આજના લેક્ચરની અંદર આપણે ફોકસ કરીશું શબ્દાનુલંકાર, ઓકે। આજના લેક્ચરની અંદર જે શબ્દાલંકાર એની અંદર 4 જે પ્રકાર છે એને આજના લેક્ચરની અંદર ભણીશું। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અર્થાલંકારની વાત કરીશું, ઓકે। તો આજના લેક્ચરની અંદર આપણે ફોકસ એના ઉપર રાખીશું, શબ્દાલંકાર ઉપર રાખીશું। તો ફરીથી અલંકારના 2 પ્રકાર, શબ્દાલંકાર અને અર્થાલંકાર। શબ્દ અલંકારના 4 પ્રકાર છે, અર્થાલંકારના 10 પ્રકાર છે। હવે શબ્દ અલંકાર શું છે, અર્થાલંકાર શું છે, એ બંને વસ્તુ સમજીએ તો એમાં આજના લેક્ચરની અંદર આપણે શબ્દ અલંકાર વિશે જોઈશું, ઓકે। તો શબ્દ અલંકાર નામ ઉપરથી જ ખબર પડી જાય કે જે અલંકાર વડે અર્થ કે વર્ણને આકર્ષક બનાવવામાં આવે તો એને શબ્દ અલંકાર કહેવામાં આવે છે। મતલબ કે આના અંદર ફોકસ એના ઉપર હશે, શબ્દ ઉપર હશે, એના વર્ણ ઉપર હશે, તો એટલા જ માટે આને શબ્દ અલંકાર કીધો। જ્યારે
આની અંદર જે અર્થાલંકાર છે એની અંદર જે વાક્યનો અર્થ છે એ માયને રાખે છે, એમાં કોઈ શબ્દ કે એવું કોઈ માયને રાખતું નથી। જ્યારે શબ્દાલંકારની અંદર એ વર્ણ એ જે શબ્દ છે એ માયને રાખે છે અને એને આપણે શણગારવાનો છે। સૌથી પહેલા તો મેં તમને કહેવાનું રહી ગયું કે સાહેબ અલંકાર એટલે શું, તો અલંકાર એટલે બીજું કંઈ જ નહીં કે જ્યારે કોઈ સ્ત્રી છે એ સ્ત્રી ઘરેણા પહેરે છે સેના માટે, એના સુશોભન કરવા માટે। તો એ જ રીતના વાક્યોને સુશોભન કરવા માટે જે વસ્તુઓ વપરાય તો એને અલંકાર કહેવામાં આવે છે। અલંકારનો મતલબ થાય છે આભૂષણ, શું થાય આભૂષણ। ઓકે, તો શબ્દ અલંકારના મેં તમને કીધા એમ વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ, યમક કે શબ્દાનુપ્રાસ, પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અને પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ। એટલે કે જુઓ કે દરેકના બે બે નામ છે। ઓકે, એટલે કે એવું નથી કે ભાઈ વર્ણાનુપ્રાસ અલગ ને વર્ણ સગાઈ, ના, કાં તો એને વર્ણાનુપ્રાસ કહો, કાં તો એને વર્ણ સગાઈ કહો, કાં તો યમક અને શબ્દાનુપ્રાસ કહો, કાં તો પ્રાસાનુપ્રાસ સાંકળી કહો, કાં તો આંતરપ્રાસ કહો એને, કાં તો પ્રાસાનુપ્રાસ કહો, કાં તો અંત્યાનુપ્રાસ। એટલે કે આ જે કહેવાય છે ને કે પ્રાસ સાંકળી અને આંતરપ્રાસ આ બંને એક જ છે, ખાલી એના બે નામ છે। ઓકે, તો આઈ હોપ સો આ ચારે વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે। ઓકે, હવે આ ચાર વસ્તુને હું તમને સમજાવું, તમને માઇન્ડમાં તરત ઉતરી જશે। જુઓ, સૌથી પહેલા શું કીધું છે, વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ। હવે અહીંયાથી એક શબ્દ ઉતરીને આવે છે વર્ણ, તો વર્ણ એટલે શું, તો અહીંયા સમજી લો કે મારું નામ કિશન છે, યસ કે નો, મારું નામ કિશન છે, તો આ કિશનને શું કહેવામાં આવે, શબ્દ કહેવામાં આવે, શું કહેવામાં આવે, શબ્દ। હવે કિશનમાં જે પહેલું કી સ, ઓકે, આ જે કી છે એને શું કહેવામાં આવે, એક વર્ણ કહેવામાં આવે, સ છે તો એને પણ શું કહેવામાં આવે, એક વર્ણ કહેવામાં આવે, ન છે એને પણ શું કહેવામાં આવે, વર્ણ કહેવામાં આવે। તો વર્ણો ભેગા થઈને શબ્દ બનાવે, તો વર્ણ એટલે શું, એક શબ્દ। ઓકે, આખો એક શબ્દ હોય એમાંથી જે પહેલો જે હોય ને, પહેલી જે વસ્તુ, શબ્દનું જે પહેલી વસ્તુ એને શું કહેવાય, વર્ણ કહેવામાં આવે। તો જ્યારે શબ્દને છૂટા પાડો ત્યારે વર્ણ મળે। ફરીથી ઉદાહરણ આપું છું, કોઈકનું નામ મયુર છે, ઓકે, તો આ મ છે એને શું કહેવામાં આવે, વર્ણ કહેવામાં આવે, યુ છે એને શું કહેવામાં આવે, વર્ણ કહેવામાં આવે, ર છે એને પણ શું કહેવામાં આવે, વર્ણ કહેવામાં આવે। અને વર્ણો ભેગા થઈને શું બને, શબ્દ બને। તો વર્ણ અને શબ્દ બંને અલગ છે, ઓકે, આ યાદ રાખજો, અમુક લોકો બંનેને ભેગું કરી નાખે છે। ઓકે, હવે અહીંયા એક શબ્દ બીજો છે પ્રાસ, પ્રાસ એટલે શું, પ્રાસ મળવો। હવે પ્રાસ મળવો એટલે શું, કે અમુક એવા બે વાક્યો જેનો પ્રાસ મળતો હોય, એટલે કે બોલવામાં કહેવાય ને કે આમ સેમ સેમ લાગે, જેમ કે ગાય બાય, ઓકે, ગાય બાય, તો ગાય અને બાય બોલવામાં એનો પ્રાસ બેસે છે। ઓકે, માવલડી ગાવલડી, ઓકે, માવલડી અને ગાવલડી, તો આની અંદર પણ પ્રાસ બેસે છે, તો એને પ્રાસ બેસવો કહેવામાં આવે। ઓકે, ચલો, તો વન બાય વન એક એક કરીને આપણે સમજીશું। સૌથી પહેલા જ આપણે વાત કરીએ, પહેલો જ વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ। હવે અહીંયા જો નામથી જ ખબર પડે, વર્ણાનુપ્રાસ અને વર્ણ સગાઈ, એટલે કે અહીંયા ફોકસ એના ઉપર રાખવામાં આવ્યો છે, વર્ણ ઉપર રાખવામાં આવ્યો છે, યસ કે નો। જો હું તમને કહું છું, અહીંયા જે ટ્રીક આપું છું એને તમે ધ્યાનથી સમજજો, તમને ઓપ્શન ઉપરથી તમે તરત એનો આન્સર આપી દેશો। હવે અહીંયા તમે નામ નામને પકડો, કારણ કે બધા ગોખે છે કે વર્ણાનુપ્રાસ એટલે આવું 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 આવે, ના, એવું ગોખવાનું નથી। વર્ણાનુપ્રાસની અંદર જો વર્ણ શબ્દ લખેલો છે, તો વર્ણ એટલે મેં તમને સમજાવી દીધો કે કોઈ પણ શબ્દ હોય તો એના ઇન્ડિવિજ્યુઅલ અક્ષરને શું કહેવામાં આવે, વર્ણ કહેવામાં આવે, અક્ષર એટલે વર્ણ, ઓકે, સિમ્પલ। ચલો, તો એની સગાઈ, ઓકે, વર્ણ સગાઈ અને વર્ણાનુપ્રાસ, તો બંનેમાં વર્ણ વર્ણ આવે છે। જો તો જ્યારે એક જ પંક્તિની અંદર ત્રણ કરતા વધારે, ઓકે, શું આવે, વર્ણ આવે, તો એને વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ કહેવામાં આવે, સિમ્પલ। કોઈ પણ પંક્તિ આપી હોય એની અંદર જે વર્ણ છે, વર્ણ એ ત્રણ અથવા ત્રણથી વધારે વખત આવે તો એને વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ કહેવાય। એક્ઝામ્પલ તરીકે મેં અહીંયા સાત ઉદાહરણ આપ્યા છે, વન બાય વન સમજે। સૌથી પહેલું છે, જોતા જોતા એ જડ્યો જોગી જાડે અંગ। તો આની અંદર તમે જુઓ કે જ છે ને એ રિપીટ થાય છે વારંવાર, આ વર્ણ છે, જો જ એક વર્ણ છે, આ જોતામાં જ, પછી અહીંયા પણ જોતામાં જ, પછી જડ્યો જોગો જોગી, પછી જાડે, ઓકે, તો અહીંયા તમે જોશો ને તો આ જ જ જ એ રિપીટ થાય છે। તો તમે જુઓ કે ત્રણ કે ત્રણથી વધારે વખત રિપીટ થવો જોઈએ તો આને વર્ણાનુપ્રાસ કહેવામાં આવે। તો અહીંયા જુઓ કે ફરીથી કહું છું, અહીંયા જ અને જા લખ્યું હોય કે જી જી લખ્યું હોય, આ બધું સેમ જ કહેવામાં આવે, ઓકે, આને એક જ વર્ણ કહેવામાં આવે, વર્ણ તો એક જ છે ને જ, ભલે એને કાનો માત્ર ને બધું લગાવ્યું પણ વર્ણ કેવો છે, જ, તો એ રીતના જોવાનું। પછી એવું નહીં કે જો તો પછી જો છે એ બે ત્રણ ત્રણ વખત આવવા જોઈએ, ના, જો નહીં, ખાલી આપણે શબ્દને પકડવાનો, જ છે તો જ, પછી જા પણ ચાલે, જી પણ ચાલે, જી પણ ચાલે, ઓકે। તો અહીંયા તમે જુઓ કે જે જ છે એ કેટલી વખત રિપીટ થાય છે, એક બે ત્રણ
ચાર અને પાંચ વખત રિપીટ થાય છે. ઓકે, તો વર્ણ છે એ કેટલી વખત રિપીટ થાય છે? પાંચ વખત રિપીટ થાય છે. અને અહીંયા શું કીધું છે? ત્રણ થી વધારે વખત રિપીટ થવું જોઈએ. તો જો સેટિસ્ફાય થાય છે તો આ શું છે? વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. બીજા નંબરે જુઓ, સાંકડી શેરીમાં સસરા સામા મળે રેલો. તો અહીંયા તમે જુઓ કે કયો વર્ણ છે વધારે રિપીટ થાય છે? તો જુઓ સા, સાંકડીમાં સા છે. પછી આ છે ને એ અલગ છે. ઓકે, આ બંનેને અલગ કહેવાય, આને અને આ. ઓકે, શરણાઈનો સ અને સસલાનો સ આ બંને અલગ છે, આને એક નહીં ગણવાનું. ઓકે, તો સસલાનો સ છે તમે જુઓ કે અહીંયા સાંકડીમાં લખેલું છે, પછી એ તમે જુઓ કે સસરામાં છે, સામામાં છે. ઓકે, તો ત્રણ વખત રિપીટ થાય છે. સાંકડી, સસરા અને સામામાં જે વર્ણ છે એ ત્રણ વખત રિપીટ થાય છે. અને પહેલા જ અક્ષરમાં જે પહેલો હોય ને એ જ શબ્દ લેવાનો, પછી એમ નહીં લખવાનું કે એ જો સસલુ છે અને બીજામાં જ સ મુ છે એવું કંઈક છે શબ્દ, તો અહીંયા સ આવ્યો તો અહીંયા સ, એવું નહીં, પહેલામાં પહેલો જ અક્ષર સ હોવો જોઈએ. ઓકે, તો એ રીતના ત્રણ અથવા ત્રણ થી વધારે હોવા જોઈએ. તો એ જો સાંકડી શેરીમાં સસરા સામા મળે રેલો, તો અહીંયા ત્રણ વખત એ વસ્તુ શું થાય છે? રિપીટ થાય છે. હવે ત્રીજા નંબરનો જુઓ, ત્રીજા નંબરમાં શું કીધું છે? ભૂખથી બુંડી ભીખ. તો અહીંયા પણ ભ જુઓ, એક બે અને ત્રણ વખત રિપીટ થાય છે. ઓકે, તો આને શું કહેવાય છે? વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. નામથી જ ખબર પડે. જુઓ અહીંયા તમે યાદ રાખો, વર્ણ, વર્ણ એટલે કે અહીંયા વર્ણ ઉપર જ ફોકસ કર્યું હશે. અને એ આપણે શું ગણીએ છીએ? તો વર્ણ જ ગણીએ છીએ ને. આ ભ ભ ભ ત્રણ વખત આવ્યું, તો એ વર્ણ ત્રણ વખત આવે, તો એ નામ સાથે એ વસ્તુ મેચ થાય છે. તો કઈ રીતના ભૂલાય? યાદ જ રહી જાય. ચલો, મીઠા મધુ ને મીઠા મેહુલ લારેલો, તો મીઠામાં મ મ મ મ. ઓકે, ચાર વખત આવે છે. પરમાર્થી પરાક્રમી ગણો પર મુલકમાં પર વરે. તો અહીંયા પ છે જોવા, પરમાર્થી ની અંદર, પરાક્રમી ની અંદર અને પર પરવરે, તો આની અંદર પણ પ પ પ ત્રણ વખત આવે છે. ઝીણા ફોરા જરમર જર્યા, તો અહીંયા જ છે એ તમે જુઓ ત્રણ વખત આવે છે. પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્ય માળા તું, તો અહીંયા પણ પ તમે જુઓ કે ત્રણ વખત આવે છે. તો બોલો, વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ પૂછાશે તો આવડશે કે નહીં? આવડે જ ને, કેમ ના આવે? કારણ કે વર્ણાનુપ્રાસ શબ્દ આપણને ખબર પડે, વર્ણાનુપ્રાસ એટલે કે વર્ણ, વર્ણ એટલે કે અક્ષરની વાત થાય છે, શબ્દનું નાનામાં નાનો અક્ષર. તો એ અક્ષર ત્રણ કે ત્રણ થી વધારે વખત આવવું જોઈએ, તો એને વર્ણાનુપ્રાસ કહેવાય. જોઈ લેવાનું ઉદાહરણની અંદર, ભાઈ ત્રણ કે ત્રણ થી વધારે વખત કોઈ શબ્દ આવે છે, સોરી અક્ષર રિપીટ થાય છે, એવો કોઈ વર્ણ રિપીટ થાય છે, તો એને શું કહીશું? વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાય. ચલો, તમારો એક અલંકાર પૂરો. ઓકે, બીજા નંબરે જોઈએ યમક કે શબ્દાનુપ્રાસ. આમ યમક કે શબ્દાનુપ્રાસ છે એ જોવા જઈએ તો બંને એક જ જેવા છે, પણ બંનેમાં થોડી ડિફરન્સ છે. આ બંને અલગ અલગ વસ્તુ છે. શબ્દાનુપ્રાસ પણ અલગ છે અને યમક પણ અલગ છે, પણ બંનેની અંદર બધી વસ્તુ કોમન છે એ હું તમને કહું છું. હવે બીજું જે નામ લખ્યું છે એના ઉપર ફોકસ કરો, યમક અને શબ્દાનુપ્રાસ. તો અહીંયા શબ્દ આવે, શું આવે? શબ્દાનુપ્રાસ. શું આવ્યું? શબ્દાનુપ્રાસ. તો શબ્દાનુપ્રાસ એટલે આગળ વર્ણ હતો, તો હવે વર્ણ એટલે શું? કે એક અક્ષર હોય એને વર્ણ કહેવાય. હવે અહીંયા આખો શબ્દ આપણે જોવાનો છે, બીજામાં શું જોવાનું છે? શબ્દ. અને એનો પ્રાસ મળવો જોઈએ. જો શબ્દાનુપ્રાસ, તો શબ્દનો પ્રાસ મળવો જોઈએ. અને યમક એટલે શું? કે એના જેવો ને જેવો શબ્દ બીજો, એટલે યમક. ચલો હું ઉદાહરણ દ્વારા સમજાવું છું. સૌથી પહેલા આપણે જોઈએ શબ્દાનુપ્રાસ. તો આ બાજુ આવી જાઓ. તો શબ્દાનુપ્રાસ એટલે જ્યારે પંક્તિમાં બે કે બે થી વધારે શબ્દોના પ્રાસ મળતા હોય તો એને શબ્દાનુપ્રાસ કહેવામાં આવે. શબ્દ હવે જોવાના છે, અને બે કે બે થી એવા શબ્દો વધારે હોય, બે અથવા બે થી વધારે શબ્દો જેના પ્રાસ મળતા હોય, જેમ કે મેં તમને કીધું હતું માવલડી ગોવાલડી, આ બંનેના પ્રાસ મળે એવું કહેવાય. પછી કહેવાય છે ને ગાય બાય, તો ગાય અને બાય. ઓકે, તો પ્રાસ મળે છે. એ રીતના આપણે શબ્દો એવા ખોરવાના, તો જે પંક્તિ આપી હોય એમાં એવા બે કે બે થી વધારે શબ્દો હોવા જોઈએ, તો એને શું કહેવામાં આવે? શબ્દાનુપ્રાસ, શબ્દનો પ્રાસ મળે છે. ઓકે, જેમ કે પહેલું છે, સુલતાનમાં મોકલ્યા બે મિયા ગુલતાનમાં મુલતાન થઈ ગયા. તો એ તમે જુઓ, સુલતાન, ગુલતાન અને મુલતાન આ બંનેના પ્રાસ બેસે છે. ઓકે, આ ત્રણે ત્રણ શબ્દના જો પ્રાસ બેસે છે, સુલતાન, ગુલતાન, મુલતાન. ઓકે, જો તમે જુઓ ધ્યાનથી સમજો, તો અહીંયા પ્રાસ મળે છે ત્રણે ત્રણ શબ્દોના, તો આ શું આવશે? શબ્દાનુપ્રાસમાં આવશે. કરે ગાન તાન પાન, તો આ ત્રણ શબ્દો જુઓ, ગાન તાન અને પાન, તો ત્રણેના શું મળે છે? પ્રાસ મળે છે, તો આ પણ શું કહેવાય? શબ્દાનુપ્રાસ. હવે રંગ બની તંગ મચાવી જંગ, તો અહીંયા તમે જુઓ રંગ, તંગ અને જંગ, પીયુજી ભંગ, તો આ ભંગ, તો આ ચારે ચાર શબ્દોના શું મળે છે? પ્રાસ મળે છે, તો આને પણ શું કહેવાય? શબ્દાનુપ્રાસ કહેવામાં આવે. આ છે સા તુજ હાલ સુરત સોનાની મૂરત, તો અહીંયા તમે જો સુરત અને મૂરત આ બે શબ્દોના શું મળે છે? પ્રાસ મળે છે, તો આને શું કહેવામાં આવે? શબ્દાનુપ્રાસ કહેવામાં આવે.
ઓકે, પણ અહીંયા તમે જો લખેલું છે કે બે કે બે થી વધારે હોવા જોઈએ, જ્યારે વર્ણની અંદર શું હતું, ત્રણ કે ત્રણ થી વધારે વાર એ વર્ણ રિપીટ થવું જોઈએ. તો આમાં ત્રણ છે, આમાં બે છે, કે બે અથવા બે થી વધારે શબ્દોના પ્રાસ મળવા જોઈએ, તો એને શું કહેવામાં આવે, તો શબ્દાનું પ્રાસ કહેવામાં આવે. હવે વાત કરીએ યમક, તો યમકની અંદર શું છે ખબર છે, એના એ શબ્દ બીજી વખત આવવો જોઈએ. પંક્તિમાં કોઈ એવો શબ્દ જે બે કે બે થી વધારે વખત રિપીટ થતો હોય, એના એક શબ્દ, અહીંયા પ્રાસ નહીં જોવાનો, એ આખો શબ્દ રિપીટ થવો જોઈએ. તો જ્યારે એકનો એક શબ્દ બે કે બે થી વધારે વાર રિપીટ થતો હોય, તો એને યમક કહેવામાં આવે. જેમ કે જો જવાની, તો જવાની છે, તો જવાની શબ્દ છે એ બે વખત રિપીટ થાય છે. રે હસી હસી, તો હસી હસી શબ્દ તમે જો રિપીટ થાય છે. રડી ચડી ચડી, ઓકે, તો ચડી ચડી શબ્દ પણ રિપીટ થાય છે. તપેલી, તો તપેલી છે, તો તપેલી શબ્દ રિપીટ થાય છે. આવી આવી રે વસંત હેતે સિતિક્ષ હસન, તો આવી આવી શબ્દ પણ શું થાય છે, રિપીટ થાય છે. તો અહીંયા તમે જુઓ કે આવી આવી ના તો પ્રાસ તો મળે જ છે, કારણ કે શબ્દો એક જ છે, તો પ્રાસ તો મળે જ છે. તો આને શબ્દાનું પ્રાસ પણ કહો કે યમક કહો, બંને સેમ છે કે નહીં? તો પરીક્ષાની અંદર તમને આ બંને વસ્તુ અલગ નહીં પૂછે કે નીચેનામાંથી કયું યમક છે, કયું શબ્દાનું પ્રાસ છે. ના, આ બંને છે એક જ, ખાલી પાંતળી લીટીનો ખાલી ફરક છે. શબ્દાનું પ્રાસની અંદર શું, શબ્દનો પ્રાસ મળવો જોઈએ. યમકની અંદર શું, શબ્દ એના એ વસ્તુ રિપીટ થવી જોઈએ. ઓકે, તો બંને વસ્તુ તો સેમ જ છે, કારણ કે શબ્દ જ આપણે જોવાનો છે. આની અંદર પણ આપણે શબ્દો જ જોવાના છે, કોઈ વર્ણને લેવા દેવા નથી, આખે આખો શબ્દ, શબ્દનો જ પ્રાસ મળવો જોઈએ, કાં તો શબ્દ રિપીટ થવો જોઈએ, બસ. તો એને યમક કે શબ્દાનું પ્રાસ કહેવામાં આવે. અહીંયા આ બંનેને મેં અલગ અલગ શીખવાડ્યા છે, બાકી તમને એક્ઝામમાં શું પૂછશે કે નીચેનામાંથી આ ઉદાહરણ કોણું છે, યમક અને શબ્દાનું પ્રાસ, પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ, એ રીતના પૂછશે. એટલે આ બંનેની એક જોડી આખી મૂકી દેશે. ઓકે, તો આ બંનેમાંથી સિમ્પલ વસ્તુ એટલું યાદ રાખવાનું કે શબ્દાનુપ્રાસ કે યમક લખ્યું હોય ત્યારે આપણું ફોકસ છે એ શબ્દ ઉપર રાખવાનું, જ્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાય તો આપણે ફોકસ એના ઉપર રાખવાનું, વર્ણ ઉપર રાખવાનું. ચલો આ બે વસ્તુ ક્લિયર, આવી જાઓ ત્રીજા ઉપર. ત્રીજું અને ચોથું સાવ સિમ્પલ છે. ત્રીજાની અંદર શું લખ્યું છે, પ્રાસ સાંકડી કે આંતરપ્રાસ, પ્રાસ સાંકડી કે આંતરપ્રાસ. ઓકે, સિમ્પલ વસ્તુ છે. હવે આની અંદર ત્રીજો અને જે ચોથો હશે એની અંદર જે હશે, ઓકે, એમાં બે પંક્તિઓ હશે, એક નહીં હોય, કેટલી, બે પંક્તિઓ હશે. પ્રાસ સાંકડી કે આંતરપ્રાસ શું કહે છે, ધ્યાનથી સમજો, જ્યારે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો પ્રથમ શબ્દ વચ્ચે પ્રાસ મળે તો એને પ્રાસ સાંકડી કે આંતરપ્રાસ કહેવામાં આવે. હવે કશું ગોખવાનું નથી, નામ ઉપરથી જ ખબર પડી જાય. જુઓ શું કહે છે, પ્રાસ સાંકડી આંતરપ્રાસ. ઓકે, હવે જુઓ પહેલું ઉદાહરણ જુઓ, મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ. તો પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ જુઓ આવ્યા, અને બીજી પંક્તિનો પહેલો શબ્દ જુઓ લાવ્યા, આ બંને વચ્ચે શું મળે છે, પ્રાસ મળે છે. તો આને શું કહેવાય, પ્રાસ સાંકડી કે આંતરપ્રાસ. હવે તમે જુઓ કે આવું કેમ, પ્રાસ સાંકડી અને આંતરપ્રાસ થી આપણને કઈ રીતના આ વસ્તુ યાદ આવી જાય. સિમ્પલ વસ્તુ છે, અહીંયા શું કીધું છે, પ્રાસ સાંકડી, તો પ્રાસ બેસવો જોઈએ અને સાંકડી જગ્યામાં બેસવો જોઈએ. ઓકે, પ્રાસ સાંકડી, તો સાંકડી જગ્યામાં. તો અહીંયા તમે જુઓ કે આવ્યા અને લાવ્યા જેનો પ્રાસ બેસે છે ને એ સાંકડી જગ્યામાં હશે, મતલબ કે એની વચ્ચે જગ્યા નહીં હોય. તમે જુઓ એ વસ્તુ સળંગ હશે, ભલે પંક્તિઓ અલગ અલગ છે, પણ એના વચ્ચે જે શબ્દો જે છે એના વચ્ચે કોઈ શબ્દ બીજો નહીં હોય. એ બંને છે એ રિપીટ, મતલબ કે વારાફરતી તરત આવી જતા હશે. જો આવ્યા લાવ્યા, ઓકે, તો આને શું કહેવાય કે પ્રાસ સાંકડી. એક સાંકડી જગ્યામાં બંને વસ્તુ આવી ગઈ, જે વસ્તુના પ્રાસ બેસે છે એ સાંકડી જગ્યામાં આવી ગયા. આંતરપ્રાસ, ઓકે, હવે એ બે શબ્દો આવે છે, એક આંતરપ્રાસ અને બીજું છે અંત્યાનુપ્રાસ. તો અંત્યાનું એટલે શું થાય, છેલ્લું, અંત્ય, અંત્ય એટલે કે છે છેલ્લું. તો એનાથી આગ ઉલટું છે, આંતર, આંતર એટલે શું, જોડું. ઓકે, આંતરનો મતલબ શું થાય, જોડે જોડે. ઓકે, આપણે કહીએ છીએ ને કે આંતરમાં, મારા આંતરમાં આવી જા, તો અહીંયા શું કહેવાય, આંતર એટલે કે જોડું. ઓકે, જોડે જોડે હોય એવા. તો એ તમે જો નામથી જ ખબર પડી જાય, પ્રાસ સાંકડી એટલે કે સાંકડી જગ્યામાં બંને હશે, કાં તો આંતરપ્રાસ એટલે કે જોડે જોડે હશે, તો એને શું કહેવામાં આવે, તો પ્રાસ સાંકડી કે આંતરપ્રાસ કહેવામાં આવે. ચલો બીજું ઉદાહરણ, જાણી લે જગદીશ શિષ સદગુરુને નામી. તો એ તમે જો જગદીશ અને શિષ, દિશ શિષ, જગદીશનો દિશ અને શિષ, આ બંને વચ્ચે શું મળે છે, પ્રાસ મળે છે. તો આને શું કહેવામાં આવે, પ્રાસ સાંકડી કે આંતરપ્રાસ કહેવામાં આવે. વિદ્યા ભણ્યો જે તે ઘરે વૈભવ રૂઢ્યો. તો અહીંયા તમે જો જે અને તે શું મળે છે, પ્રાસ મળે છે. ઓકે, તો આને શું કહેવામાં આવે, આંતરપ્રાસ કહેવામાં આવે. ઘરે ઘરે પધાર્યા હરિજસ ગાતા વાતા તાલને શંખ મૃદુલ. ઓકે, તો અહીંયા તમે જુઓ કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ, આ બંને વચ્ચે શું મળે છે, પ્રાસ મળે છે. તો આને પ્રાસ સાંકડી કે આંતરપ્રાસ કહેવામાં આવે.
તો નામથી તમારે જો અહીંયા ગોખવાનું ક્યાંય જરૂર આવે જ નહીં, તમે નામ પકડો અને એના રિલેટેડ એ વસ્તુને શોધો, તરત તમને યાદ રહી જશે. ઓકે, આજીવન તમે યાદ રાખશો ને તો પણ તમને આ કહેવાય કે આ કદી ભૂલાશે જ નહીં તમને. આ વસ્તુ જો તમે માઇન્ડમાં ઉતારી દેશો આ રીતના ટ્રિક્સ થી. ચોથા નંબરે જુઓ, પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ. હવે નામથી જ ખબર પડી જાય, જો અંત્યાનુપ્રાસ એટલે કે છેલ્લે ક્યાંક મળતું હશે. તો જ્યારે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ એના વચ્ચે પ્રાસ મળે તો એને પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ કહેવામાં આવે. જેમ કે અહીંયા બે પંક્તિ છે, એમાં શું લખ્યું છે, પુરી એક અંધેરી ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા. તો પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ આ બંને વચ્ચે પ્રાસ બેસે છે તો એને શું કહેવામાં આવે, પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ. નામથી જ ખબર પડે, જો અંત્યાનુપ્રાસ છેલ્લે, અંત્ય એટલે શું, છેલ્લે 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 પ્રાસ મળવો જોઈએ. તો પહેલીનો પણ છેલ્લો શબ્દ અને બીજીનો પણ છેલ્લો શબ્દ તો એના વચ્ચે પ્રાસ મળે તો એને શું કહેવામાં આવે, અંત્યાનુપ્રાસ કહેવામાં આવે. જેની જસોલદા માવલડી ગોકુલ ચલાવે ગાવલડી. તો પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ માવલડી અને ગોકુલ ચલાવે ગાવલડી એનો બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ આ બંને વચ્ચે શું મળે છે, પ્રાસ મળે છે. ઓકે, તો આને પણ શું કહેવામાં આવે, અંત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ. લહેરે છે વગડામાં ઝરણાના ગાન, ચોપાશે પહાડ નદી ઉડાડે મેદાન. તો અહીંયા ગાન અને મેદાન, ઓકે, આમાં પણ જોવો તમે પ્રાસ બેસે છે તો આમાં પણ શું થશે, અંત્યાનુપ્રાસ છેલ્લે છેલ્લે બંને પંક્તિના છેલ્લા શબ્દો વચ્ચે બેસે છે. ઉગમણે આબમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. તો રંગ અને ઉમંગ વચ્ચે શું મળે છે, પ્રાસ મળે છે. તો અહીંયા પણ શું કહેશે, અંત્યાનુપ્રાસ પ્રાસાનુપ્રાસ. તો આઈ હોપ સો કે આ જે ચારે વસ્તુ છે ક્લિયર થઈ ગઈ હશે. ઓકે, અહીંયા ચાર લખેલું છે, ચોથા નંબરનું છે, અહીંયા થ્રી નથી. ઓકે, તો આઈ હોપ સો તમે જુઓ કે આ પ્રાંત સાંકડી અને પ્રાસાનુપ્રાસમાં શું ડિફરન્સ છે. પ્રાંત સાંકડી એટલે કે જો સાંકડી જગ્યામાં બંને જોડે જોડે આવી જાય, બંને વચ્ચે કોઈ ત્રીજો વસ્તુ ના હોય, ત્રીજો શબ્દ ના હોય, એટલે કે આંતરપ્રાસ એટલે કે જોડે જોડે બસતા હોય. એટલે કે જો પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ એ જોડે જોડેના શબ્દોને પ્રાસ મળતા હોય તો એને આંતરપ્રાસ કે પ્રાંત સાંકડી કહીશું. જ્યારે પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસમાં શું હોય, પહેલીનો પણ છેલ્લો શબ્દ અને બીજીનો પણ છેલ્લો શબ્દ એના વચ્ચે શું મળતો હોય, પ્રાસ મળતો હોય, ત્યારે એને શું કહેવાય, અંત્યાનુપ્રાસ છેલ્લે છેલ્લે પ્રાસ મળે છે. ઓકે, પહેલીનો પણ છેલ્લો અને બીજીનો પણ છેલ્લો, તો આને શું કહેવાય, અંત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ કહેવામાં આવે છે. તો આઈ હોપ સો કે આજના લેક્ચરમાં મેં તમને અલંકારના પહેલો જે પ્રકાર છે શબ્દ અલંકાર એની અંદર જે ચાર પ્રકારો છે એ મેં તમને સારી રીતના સમજાવી દીધા. મેં ફરીથી કહું છું કે આ લેક્ચર જોયા પછી તમારે કોઈ બુક પકડવાની જરૂર નહીં પડે. અહીંયા તમારે સીધું માઇન્ડમાં ઉતરી જશે કે સાહેબ શું કહેવા માંગે છે. અહીંયા બધી ટ્રિક્સથી હું સમજાવીશ, બધું અહીંયા ક્લિસ્ટર ક્લિયર કરાવીશ કે તમારે કઈ રીતના યાદ રાખવાનું છે, ક્યારે પણ ગોખવાનું નથી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અર્થાલંકારની વાત કરીશું. અર્થાલંકારના 10 પ્રકારો છે, એ 10-10 પ્રકારોને કઈ રીતના યાદ રાખવા, ઓકે, એ પણ આપણે સમજીશું. તો બીજી વસ્તુ કે હું અનએકેડમીની અંદર ભણાવું છું, તમે મારી સાથે અનએકેડમીની અંદર જોડાઈ શકો છો. અનએકેડમીમાં 1 મંથ, 3 મંથ, 6 મંથ, 12 મંથ, 24 મંથની આ પ્રાઇઝ છે. ક્યારે પણ આ પ્રાઇઝ પે ના કરતા તમારે જે પ્રાઇઝ પે કરવાની છે એ 10% ડિસ્કાઉન્ટ સાથેની પ્રાઇઝ પે કરવાની છે. 10% ડિસ્કાઉન્ટ કઈ રીતના મળશે, ઉપર લખેલો મારો રેફરલ કોડ યુઝ કરજો, કિશન લાઈવ. કિશન લાઈવ રેફરલ કોડ યુઝ કરવાથી તમને તરત જ 10% ડિસ્કાઉન્ટ મળી જશે. તો આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે, તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળશે નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.